स्वागत है। आज જોવાનું છે ધોરણ 6 વિજ્ઞાન એનો પહેલો પાઠ ફરજ ક્યાંથી મળે છે એ આપણે આખો પાઠ આપણે પુસ્તકમાં સમજી ગયા છો અને તમને સમજાઈ પણ ગયું હશે કે કઈ રીતે આપણે ખોરાક મેળવીએ છીએ, કેવા પ્રકારનો હોય છે, અલગ અલગ પ્રકારનો આપણે ખોરાક મેળવીએ છીએ, બરાબર, એ બધું ખ્યાલ આવી ગયો છે। હવે એ પાઠ્ય પુસ્તકમાં આપણે જે શીખા છીએ એના આધારે આપણે આ લીધો આજે 100 અધ્યાયને એટલે કે લીધો આમાં પૂર્વનો છે। જોઈએ આપણે પાછું આવે છે तो पहला तो तुमने थोड़ी जानकारी आपी छे, थोड़ा शब्द आप्या छे, बराबर, फूड એટલે કે ખોરાક થશે, સ્કિન એટલે ચામડી થશે, અહીંયા અને અંગ્રેજી અને એનો ઉચ્ચાર પણ આપેલો છે તો તમે એ વાંચી લેજો એટલે આગળ તમને કામ આવે। અંગ્રેજીમાં ક્યારેક આપણે બોલવાનું થાય આવા શબ્દ તો આપને આવડી જાય। પછી થોડી ઘણી પાઠની જાણકારી આપી છે એટલે કે વનસ્પતિના મુખ્ય બે સ્ત્રોત હોય છે ખોરાકના, વનસ્પતિ અને પ્રાણીઓ, બરાબર। ટૂંકમાં આખા પાઠની અહીંયા માહિતી થોડી ઘણી થોડી ટૂંકમાં આપી દીધી છે તો તમે એ પણ વાંચી લેજો એટલે કે જ્યારે આપણે એનાથી શું ફાયદો થવાનું છે, જ્યારે આપણે લીધા પૂરીએ આપણે આમાં પૂરવાનું છે હમણાં, બરાબર, તો એ આપણે ફટાફટ આવડી જાય। આગળ ત્રણ વ્યાખ્યા આપેલી છે, મહત્વમાં મહત્વની ત્રણ વ્યાખ્યા, બરાબર। પ્રાણીઓના પ્રકાર છે કે ખોરાકના આધારે પ્રાણીઓના પ્રકાર ત્રણ આપેલા છે, બરાબર છે, એ તમારે પરીક્ષામાં પૂછાય અને પૂછાય જ છે અને ગમે ત્યાં ગમે એક માર્કમાં કે બે માર્કમાં આની વ્યાખ્યા આવતી જોઈએ છીએ। પછી હવે આપણે પૂરવાનું છે પહેલો પ્રશ્ન શું છે, વ્યાખ્યા આપો, કઈ કઈ વ્યાખ્યા છે, ધૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, બરાબર, એ આપણે હમણાં જોઈ કે આગળ લખેલી છે એમ જ છે, સુકાઈ નથી। જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશનો ઉપયોગ કરે છે તેને શું કહેવામાં આવે છે, તૃણાહારી પ્રાણી, એ તમને ખબર જ હશે, બરાબર છે। અહીંયા તમે અહીંયા લખેલું છે તો તમે આમાંથી જોઈને લખી શકો અથવા આગળ જે ત્રણ વ્યાખ્યા આપી છે એમાંથી લખી શકો છો। બીજો છે માંસાહારી, તૃણાહારી નું દાણ આપવું હોય તો ક્યાં ક્યાં આવશે, યાદ કરો ક્યાં ક્યાં આવે, કે જે વનસ્પતિ પેદાશ થતું હોય એવું, એક તો ગાય ભેંસ કૂતરો, ગાય ભેંસ, બરાબર, બકરી છે, સસલું છે, ઘોડો છે, એ બધા કેવામાં આવે છે, તૃણાહારીમાં આવે છે। એટલે કે જેઓ વનસ્પતિ એટલે કે ઘાસ ખાય અથવા ઝાડના કોઈ પાકો ખાઈને જીવતા હોય એવા બધા પ્રાણીઓ કેનામાં આવે છે, તૃણાહારીમાં। પછી માંસાહારી, જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણી કે પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરે તેને માંસાહારી કહે છે। પ્રાણીઓ એટલે તો ખબર જ છે કે વાઘ, સિંહ, ચિત્તા છે એ બીજા પશુને મારીને ખાય છે, પણ પ્રાણીજ પેદાશો, પ્રાણીજ પેદાશો એટલે કે જે કોઈ પ્રાણીમાંથી મળતું હોય એ, જેમ કે માછલી છે તો આપણે માછલીને અમુક મનુષ્ય છે તો એ શું કરે છે, માછલીને મારીને એને શું કરે છે, ખાવાનું બનાવે છે અલગ અલગ પ્રકારે, તો એમાં શેનો ઉપયોગ થયો છે, માછલીના માંસનો ઉપયોગ થયો છે, આખી માછલીનો તો નથી થયો એટલે પ્રાણી પેદાશ થઈ ગયો। પછી એવી જ રીતે દૂધ છે, આપણે દૂધ પીએ છીએ તો એ દૂધ કેમ આવે છે, પ્રાણી પેદાશમાં આવે છે, બરાબર, તો આના ઉદાહરણ પણ તમને આવડી જશે। પછી મિશ્રાહારી, જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ તેમજ પ્રાણી પેદાશનો ઉપયોગ કરે તેને શું કહેવામાં આવે છે, મિશ્રાહારી કહેવામાં આવે છે, બરાબર, વનસ્પતિ પણ ખાય અને પ્રાણીઓને પણ ખાય, બે ખાતા હોય એવા શું કહેવાય છે, મિશ્રાહારી કહેવામાં આવે છે, મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે, જેમ કે મનુષ્ય, બરાબર, આપણે કેવા છે, મિશ્રાહારી છે, કેમ કે આપણે પ્રાણી પેદાશ તરીકે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ રોટલી માટે, અમુક મનુષ્ય એવા હોય છે કે જે માંસ મછલી ઈંડા ખાતા હોય છે અને શાક રોટલી પણ એ ખાતા હોય છે તો એ કેમ આવી જાય છે, મિશ્રાહારીમાં આવી જાય છે। પછી બીજા જો ઉદાહરણ જો હોય તો કૂતરો છે, બરાબર, શેરીમાં હોય નાના ઉંદરા કે નીકળે અને તરત મારીને ખાઈ જાય છે, પક્ષીઓ હાથમાં આવી જાય, પક્ષીઓ એનો પક્ષીઓનો શિકાર કરી લે તો પક્ષીને પણ ખાય છે, આપણે એને રોટલી કે બિસ્કિટ કે એ પણ ખાય છે તો એ કેમ આવી જાય છે, મિશ્રાહારીમાં આવી જાય છે, બિલાડી પણ એમાં જ આવે છે, બરાબર છે, તો આ ત્રણ વ્યાખ્યા તમને ખ્યાલ આવી ગઈ હશે। બીજો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોને ટૂંકમાં ઉત્તર લખો, આપણે ટૂંકમાં ઉત્તર એના લખવાના છે, એક થી બે લીટીમાં જોઈએ ક્યાં ક્યાં પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન, તમને એવું લાગે છે કે દરેક સજીવ સમાન ખોરાકની જરૂરિયાત હોય છે, હવે આખો પાઠ આપણે શીખી ગયા છે તો એમાં આપણે ખોરાકના દર પ્રાણીના પ્રકાર વિશે શીખી ગયા તો એમાં હતું કે બધા જ પ્રાણીઓ અલગ અલગ પ્રકારના હોય છે, રોજ એક ને એક તો ખાતા નથી, બરાબર, તો એ આપણે ખ્યાલ આવી ગયો છે, એના દ્વારા આપણે એ પ્રશ્નનો જવાબ લખીએ છીએ।
આપણે લાગે છે નથી લાગતું ના દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોતી નથી જો એક સરખો જ ખોરાક ખાઈએ આપણે રોજ રોટલી અને એક જ શાક બટેકાનું શાક રોજ ખાયા જ કરીએ તો શું થવાનું છે જે બીજા શાકભાજી હોય છે જે દૂધમાંથી અને જેમાંથી એમને વિટામિન અને પોષક તત્વ જે મળે છે એ મળે ને એટલે આપણા શરીરમાં શું પણ થાય છે ખામી સર્જાય છે બીમારી આવે છે ભલે આપણે રોજ બટેકાના શાકને રોટલી ખાતા હોય પૂરતો ખોરાક ખાતા હોય પેટ ભરીને ખાતા હોય તો પણ બીમારી સર્જાય છે શું કરવા કે જે જરૂરી વિટામિન જેમાંથી જે શાકભાજીમાંથી કે જે ફળમાંથી મળતો હોય છે એ આપણે ન ખાય તો આપણે વિટામિનની ખામી સર્જાય છે અને બીમારી થાય છે એટલા માટે આપણે શું થાય છે અલગ અલગ ખોરાક ખાઈએ છીએ તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓનો ખોરાક સ્વાભાવિક રીતે અલગ અલગ હોય છે વ્યાખ્યા પ્રમાણે આપણે ખબર પડી જાય છે કે આ ત્રણેય પ્રકારના પ્રાણીઓનો ખોરાક કેવા હોય છે અલગ અલગ હોય છે બરાબર તો આ પ્રશ્નનો જવાબ છે કે તમે જોઈને લખી શકો છો પછી બીજો પ્રશ્ન ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોના નામ લખો એ તો તમે આસાનીથી લખી શકો બરાબર વનસ્પતિ અને એનો ભાગ એટલે કે જે આપણે ઘઉં છે તો એના આખો ઘઉંનો છોડનો આખો ઉપયોગ કરીએ છીએ ના એને બીજનો જ ઉપયોગ કરીએ ને તો અહીંયા લખવાનું ઘઉં અને એની સામે લખવાનું બીજ અહીંયા જો લખેલું છે પેલું ઘઉં એમાંથી એનો શું ઉપયોગ કરીએ છીએ બીજનો પછી બટાટા તો એનો શું ઉપયોગ કરીએ છીએ પ્રકાંડ એટલે કે બટાકા જે મૂળમાં હોય છે એના પ્રકાંડના સ્વરૂપે હોય છે એટલે એનો પ્રકાંડ એટલે કે ડાળિયા થળિયું કેવું હોય એને કહી શકીએ છીએ પછી કોથમરી એટલે કે ધાણા ભાજી તો આખો ઉપયોગ કરીએ છીએ ધાણા ભાજીનો કે એના પાંદડાનો જ ઉપયોગ કરીએ છીએ માત્ર પાંદડાનો એટલે કે પહોળાનો જ પછી મૂળો તો એમાં મૂળ એટલે કે જમીનમાં જ છે ને મૂળો એટલે એક પ્રકારનું મૂળ છે તથા એના પહોળાનો એટલે કે પાંદડા મૂળાની ભાજી એટલે કે મૂળાના પાંદડાની ભાજી બનાવીએ છીએ એ આપણે ખાઈ છીએ બરાબર છે પછી પાંચમું છે આંબલી ખાટી આંબલી બધાને બહુ ભાવે એ શું છે એ આંબલીના ઝાડનું ફળ કહેવાય છે એટલે કે આપણે ફળનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે તમે અહીંયા બીજા પણ લખી શકો છો જગ્યા આપી છે એટલે તમારે બીજા ત્રણ ચાર અહીંયા બધાના લખવાના છે બરાબર છે આટલો ખ્યાલ આવી ગયો આ પ્રશ્ન ખબર પડી ગઈ એના જવાબ અહીંયા પ્રશ્નના જવાબ મેં અહીંયા રાખ્યા છે થોડાક વિડીયો પોઝ કરીને એટલે કે પુશ કરીને તમે અહીંયા એના જવાબ લખી શકો છો આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો પ્રશ્ન શું બધા જ સજીવો એક જ પ્રકારના ખોરાકની જરૂર પડે છે શું બધા જ સજીવોને એક જ પ્રકારના ખોરાકની જરૂર પડે છે વિચારો હા કે ના તો ના શું કરવા આપણે છે મનુષ્ય તો મિશ્રાહારીમાં આવે છે આપણે પ્રાણી પ્રદેશ ને પ્રાણી વનસ્પતિ પેદાશ ખાઈએ છીએ જયારે માંસાહારી છે બરાબર તો એ ખાલી પ્રાણી પેદાશ જ ખાવાના છે વનસ્પતિ તો નથી ખાવાના ને બરાબર તો એટલા માટે અહીંયા આવશે ના બધા જ સજીવોને એક જ પ્રકારના ખોરાકની જરૂર નથી બરાબર શું કરો જરૂર પડતી નથી કારણ કે ખોરાકની દ્રષ્ટિએ પ્રાણીઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે બરાબર આપણે ખોરાકની દ્રષ્ટિએ પ્રાણીઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા ને ત્રણ વ્યાખ્યા પહેલા જ આવી ગઈ એના ત્રણ વિભાગ છે ક્યાં ક્યાં તૃણાહારી મિશ્રાહારી માંસાહારી તેથી બધા જ સજીવોને એક જ પ્રકારના ખોરાકની જરૂર પડતી નથી લેતા નથી બરાબર હવે જો તૃણાહારી હોય જે માત્ર વનસ્પતિ જ ખાતા હોય એવા પ્રાણીઓ કોઈથી માંસ ખાશે નહીં થાય બરાબર તો ખોરાકની દ્રષ્ટિએ કેવા થયા એ પ્રાણીઓ અલગ અલગ થઈ ગયા છે બરાબર તો આ પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો હશે પછી ચોથો પ્રશ્ન ખોરાકને બગાડ અટકાવવાના ચાર ઉપાયો જણાવો ખોરાક આપણે જે બનાવીએ છીએ જે લઈએ છીએ એને બગડતો અટકાવવા માટેના ચાર ઉપાયો આપણે અહીંયા લખવાના કીધા છે બરાબર તો જોઈએ આપણી જરૂરિયાત જેટલો જ ખોરાક રાંધવો જોઈએ આપણે જેટલા ઘરમાં વ્યક્તિ હોય અને જેટલા જોતું હોય જેમ કે ઘરમાં ત્રણ વ્યક્તિ હોય તો ત્રણેય વ્યક્તિને ચાર થી પાંચ રોટલીની જરૂર પડતી હોય તો આપણે ત્રણ વ્યક્તિ પ્રમાણે ચાર થી બાર બરાબર બાર રોટલી આપણે કરવી જોઈએ વધારે કરવી જોઈએ નહીં જો વધારે કરીએ તો એ રોટલી શું થવાની છે પડી રહેવાની છે પછી આપણે એને બગડી જાય એટલે નાખી દેવી પડે છે તો એ શું થયો ખોરાકનો બગાડ થયો તો આપણે એવું ન કરવું જોઈએ જેટલા વ્યક્તિ હોય અને એને જેટલી જરૂર હોય એટલો જ ખોરાક બનાવવો જોઈએ પછી બીજું જમતી વખતે ખોરાકનો બગાડ અટકાવવો જોઈએ એટલે કે આપણે જેટલાની જરૂર હોય છે આપણી થાળીમાં આપણે ખબર હોય છે કે મારે આટલાની જ ખાવાની જરૂર પડે છે કે મારે
चार रोटली के पांच रोटली जोईए छे तो आपणे एटली ज रोटली थाळी मां लेवी जोईए, बधाने लईने पछी बगाडवी जोईए नहीं, बराबर। एटले पछी रोटली ने शुं करवामां आवे छे, वधे एटले आपणे नाखी दईए छीए, तो ई शुं थयो, खोराक नो बगाड थयो, तो आपणे एवुं करवुं जोईए नहीं। पछी त्रीजो, फळ अने शाकभाजी खरीद्या पछी समयसर तेनो उपयोग करी लेवो जोईए जेथी ते बगड़े नहीं। हवे आपणे આજે લઈ આવ્યા છે કેળા, લઈ આવ્યા છે આજે, બરાબર। તો પાકેલા કેળા હોય તો એ વધીને વધી બે થી ત્રણ દિવસ રહે છે, પછી શું થાય છે, બગડી જાય છે, તો એની બગાડ થી એક પ્રકારનો ખોરાક નહીં નાખી દેવાનો, જો કોઈના ઉપયોગમાં નથી આવવાનો, તો જે ફળો અને શાકભાજી જાણે લઈ આવીએ છીએ તો સમયસર એનો ઉપયોગ કરી લેવો જોઈએ। એવું નહીં કે જયારે લઈ આવ્યા છે સવારે લઈ આવ્યા તો બપોર સુધીમાં ખાઈ જવું, એવું જરૂરી હોતું નથી, આપણે એને બે થી ત્રણ દિવસ સાચવી શકીએ છીએ, બરાબર। કોઈ પણ ખોરાક હોય છે તો એને વધુમાં વધુ બે થી ત્રણ દિવસ આપણે સાચવી શકીએ છીએ, એટલે એ સમયસર એનો ઉપયોગ કરી લેવો જોઈએ, ખાઈ લેવો જોઈએ કે એનું ખોરાક રાખવામાં લઈ લેવું જોઈએ જેથી એ બગડે નહીં, બરાબર છે। પછી ચોથું, ઘરમાં સંગ્રહેલું અનાજ બગડે નહીં તેની યોગ્ય કાળજી લેવું। સંગ્રહેલું એટલે કે આપણે શું કરીએ છીએ, આખા વર્ષના ઘઉં શું કરીએ છીએ, ભરી લઈએ છીએ ને, આપણે ટાંકીમાં એને ભરી લઈએ છીએ અથવા બાજકીમાં ભરીને રાખીએ છીએ અથવા કોઠી ભરી લઈએ છીએ એને, તો એ આખા વર્ષના ઘઉં છે એ બગડે નહીં, એના માટે આપણે શું કરે, ઘરે શું ઉપચાર કરે છે કે એમાં બોરિક પાવડર નામનું જે આવે છે પાવડર, એ ભેળવે છે અથવા એરંડી હોય, એટલે કે એ એક પ્રકારનું શું હોય છે, બગડે નહીં એના માટેનું હોય છે તેલ, એ એરંડી ભેળવીને આપણે એને રાખી દઈએ છીએ, અને શું કરીએ છીએ સાથે ઉપર પ્લાસ્ટિક અથવા બીજું કોઈ એવું હવા ચુસ્ત રહે એ રીતે આપણે ઢાંકીને એને રાખી દઈએ છીએ, બરાબર, જેથી એ બગડે નહીં, તો એવો ઉપચાર આપણે કરવો જોઈએ। બીજા ખાવાની વસ્તુ પણ એવી જ રીતે રાખવી જોઈએ, બરાબર। આપણે અથાણા ઘરે મમ્મી બનાવતા હોય તો એ અથાણા બગડે નહીં એવી રીતે મમ્મી રાખતા હોય છે, બરાબર, એટલે આપણે એનો બગાડ ના થાય એવી રીતે રાખવો જોઈએ જેથી ખોરાક બગડે નહીં, અને જે જરૂરી વ્યક્તિ હોય, જરૂરી જેને જેને જરૂરી ખોરાક હોય એ આપણે મળી શકીએ, અને આપણે આપણો પૂરતા જ ખોરાક રાખવો જોઈએ। પછી પાંચમો પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન, મધમાખી દ્વારા મધ બનાવવાની વિધિ વર્ણવો, એટલે કે મધમાખી દ્વારા મધ કઈ રીતે બનાવે છે એ જોઈએ। તો મધમાખી સુગંધીદાર ફૂલો પર બેસી તેમાંથી મધુ સુમધુ ફૂલોનો રસ ચૂસે છે, એટલે કે મધમાખી મધ ફૂલ ઉપર બેસે, બરાબર, આખા વર્ષના અમુક સમય દરમિયાન, એટલે જ્યારે વધારે ને વધારે ફૂલ ખીલતા હોય એ દરમિયાન મધમાખી શું કરે છે, ફૂલ ઉપર બેસે છે અને એના વચ્ચેનો ભાગ છે એમાંથી શું ચૂસે છે, રસ ચૂસી લે છે, રસ કે હોય છે સુમધુ હોય છે, મીઠો હોય છે, મીઠો રસ ચૂસે છે, તેને મધુરસ કહે છે, શું કહેવામાં આવે છે, મધુરસ કહેવામાં આવે છે। ચૂસેલા ફૂલોના રસને તે એક કોથળીમાં સંગ્રહ કરે છે, એટલે કે પાછળ તમને પીળા રંગનું, પીળા અને કાળા રંગનું જે કોથળી જેવું દેખાતું હોય છે શંકુ આકાર, એની કોથળી થઈ ગઈ છે, એમાં શું કરે છે, એ સંગ્રહ કરે છે। જ્યારે ફૂલનો રસ અમુક પ્રમાણમાં એકઠો થઈ જાય ત્યારે તે પોતાના મધપુડામાં જઈ ત્યાં સંગ્રહ કરે છે, ત્યારે એની કોથળી ભરાઈ જાય છે, પછી શું કરે છે, એ પોતાના મધપુડામાં જાય છે અને તે મધુરસ મધપુડામાં મૂકી દે છે, ત્યાં પાછું ઠાલવી દે છે, બરાબર। આમાંથી મધનું નિર્માણ થાય છે જે મધપુડામાં પોતાનો ખોરાક તરીકે સંગ્રહેલું રહે છે, અને પછી એમાંથી શું બને છે, ખોરાક, એટલે કે મધ બની જાય છે। મધ કેમાંથી બને છે, પ્રશ્ન પૂછે તો મધ કેમાંથી બને છે, ફૂલના મધુરસમાંથી બને છે, બરાબર, અને સંગ્રહેલું રહે છે, જ્યારે એને જરૂર પડે મધમાંથી ત્યારે એ મધનો ઉપયોગ કરી ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો આ થઈ ગયો પાંચમો પ્રશ્ન, બરાબર, મેં આગળ પણ કીધું હતું કે તમે વિડીયો પોઝ કરીને આ પ્રશ્નના સવાલના જવાબ લખી શકો છો, બરાબર। આગળ જોઈએ પ્રશ્ન ત્રણ, તફાવત આપો, પાઠ્યપુસ્તકમાં પણ આપણે તફાવત આવી ગયો છે દ્રોણાહારી અને માંસાહારીનો, બરાબર છે, પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય છે એમાં તફાવત હશે, હવે આમાં પણ આપણે અહીંયા જો છે તો અહીંયા જોઈએ તો પેલું દ્રોણાહારી પ્રાણીઓ જોઈએ તો શું છે, તેઓ વનસ્પતિ કે વનસ્પતિ પેદાશનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, કેનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે, વનસ્પતિ અથવા વનસ્પતિ પેદાશનો જ ઉપયોગ કરે છે, બરાબર। પછી માંસાહારીમાં પેલો જોઈએ
તેઓ પ્રાણીઓ કે પ્રાણી પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માંસાહારીમાં શું હોય છે? ખાલી માત્ર પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે એવું કીધું છે. પછી તે પ્રથમ કક્ષાના ઉપભોગી છે. પ્રથમ કક્ષાના ઉપભોગી એટલે કે આખી આહાર શૃંખલા હોય છે. આહાર શૃંખલા એટલે શું? કે જે વનસ્પતિમાંથી ખોરાક બન્યો છે એનો ઉપયોગ કોણ કરવાનો છે? તૃણાહારી. તૃણાહારીનો કોણ કરવાનું છે? માંસાહારી અને મિશ્રાહારી. મિશ્રાહારીનો પછી આગળ એનું શું થાય છે? મૃત્યુ થાય છે અને જમીનમાં પાછું વિઘટન થઈ જવાનું છે. પાછો પોષક તત્વો છે એ પાછા ક્યાં આવી ગયા? જમીનમાં આવી ગયા. તો એ આખી શૃંખલા બની ખાવાની, તો એને આહાર શૃંખલા કહે છે. તો આહાર શૃંખલાની પ્રથમ કક્ષા એટલે કે પ્રથમમાં પ્રથમ કોણ ઉપભોગી? એટલે કે જે પોત ખાતા હોય એ. તો પ્રથમ ઉપભોગી કોણ છે? તૃણાહારી પ્રાણીઓ છે. માંસાહારી કેટલામાં છે? તે દ્વિતીય કક્ષાના કે તૃતીય કક્ષાના ઉપભોગી છે. તે બીજા નંબરના અથવા ત્રીજા નંબરના ઉપભોગી છે. એના ઉદાહરણ ઉદાહરણ છે ઊંટ, ગાય, ભેંસ, સ્લો વગેરે. તૃણાહારીના તમે બીજા પણ ઉદાહરણ લખી શકો છો. માંસાહારીના વાઘ, સિંહ, ગરોળી વગેરે, બરાબર. એના શું છે ઉદાહરણ છે. આના સિવાયના પણ તમે વધારે લખી શકો છો. અને આના સિવાયના ત્રણ થી વધારે તમારા મુદ્દા લખવા હોય અને જગ્યા હોય તો આમાં પણ તમે ત્રણ થી વધારે મુદ્દા લખી શકો છો. તમે આ તફાવત વિડીયો પોઝ કરીને લખી લેજો. હવે આગળનું પેજ જોઈએ. આગળ પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે, બરાબર. એમાં પહેલો પ્રશ્ન જોઈએ. દૂધની વિવિધ બનાવટોના નામ જણાવો. દૂધની વિવિધ બનાવટ અને દૂધમાંથી જે જે બનતું હોય એ અહીંયા લખવાનું છે. એના નામે તમને ખબર જ હશે, બરાબર. બધાને બહુ ભાવતા હોય એવા પણ નામ આમાં છે. તો અહીંયા જોઈએ, દહીં, છાસ, માખણ, ઘી, પનીર, ચીઝ બહુ ભાવે ને બધાને, મને પણ ભાવે. અને મલાઈ એ વગેરે શું છે? દૂધની બનાવટ પણ છે. આમાં તમને ખબર હોય કે બીજી કઈ કઈ છે તો એ પણ વધારે આમાં લખી શકો છો. પછી ત્રીજો, કયો કીટક મધ બનાવે છે? કોણ બનાવે? મધમાખી, બરાબર. મધમાખી કીટક ફૂલના મધુરસમાંથી મધ બનાવે છે, બરાબર. ખ્યાલ આવી ગયો. પછી ત્રીજો, મિશ્રાહારી પ્રાણીઓના નામ લખો. તો મિશ્રાહારી પ્રાણીઓ ક્યાં ક્યાં છે? મનુષ્ય, રીંછ, બિલાડી, કૂતરો, ચકલી વગેરે, એ શું છે? મિશ્રાહારી પ્રાણીઓના નામ છે. જો અહીંયા ચકલી મેં લખ્યું છે, હા, ચકલી પણ શું છે? મિશ્રાહારી પ્રાણી છે. આપણે ચકલીને દાણા નાખીએ, ઘઉં ચોખા નાખીએ છીએ તો ચોખા ખાય છે, બરાબર છે. એના સિવાય એ નાના નાના જીવ જંતુ એટલે કે કરોળિયા, મકોડા, ઈયળ, એ પણ ખાય છે. તમે ક્યારેક જોવા મળે તો જોજો. તો એટલે ચકલી પણ કેમ આવી જાય છે? મિશ્રાહારીમાં આવી જાય છે. પછી ચોથો પ્રશ્ન, માંસાહારી પ્રાણીઓના નામ લખો. માંસાહારી તો આવડતા જ હશે. આ પ્રમાણે માંસાહારી પ્રાણીના નામ આ પ્રમાણે છે, ગરોળી, સમરી, કુવળ, વાઘ, સિંહ, બરાબર. એ બધા શું છે વગેરે બીજા તમારે લખવા હોય તો લખી શકો છો. એ બધા શું છે? માંસાહારી પ્રાણીઓ છે. આગળના પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન શું છે? તૃણાહારી પ્રાણીઓના નામ લખો. જે વનસ્પતિ જ પેદાશ ખાતા હોય એવા વનસ્પતિ એવા જ પ્રાણીઓના નામ લખવાના છે. તો ક્યાં ક્યાં આવે છે? તો ખબર છે, ગાય, ભેંસ, બકરી, જિરાફ, સસલો, ઊંટ, એ બધા શું છે? તૃણાહારી પ્રાણીઓના નામ છે. આના કરતા તમારે વધારે પણ લખી શકો છો, બરાબર. પછી છઠ્ઠો પ્રશ્ન, મધમાખી મધનો સંગ્રહ ક્યાં કરે છે? મધમાખી મધનો સંગ્રહ ક્યાં કરે? પોતાના મધપુડામાં કરે છે. મધમાખી ફૂલમાંથી મધુરસ ચૂસીને પછી મધપુડામાં લઈ જઈને તેનો સંગ્રહ કરે છે. મધપુડામાં લઈ જઈને સંગ્રહ કરે છે. ખ્યાલ આવી ગયો આટલા પ્રશ્ન, બરાબર. તો આગળ હવે આટલા પ્રશ્ન તમે તમારી લીથામાં લખી લેવાના છે. હું બોલતો જાઉં તમે ફટાફટ તો નહીં લખી શકો, એટલા માટે તમારે શું કરવાનું છે કે જ્યારે હું સમજાવી દઉં પછી તમારે શું કરવાનું છે? વિડીયો પાછો રિવાઇન્ડ કરવાનો અને જ્યાં પ્રશ્ન આવ્યો હોય ત્યાં વિડીયો પોઝ કરીને તમારે એમાંથી લખી લેવાનું છે, બરાબર છે. જો આમાંથી નો ખ્યાલ આવતો હોય કે નો દેખાતું હોય એવું ક્યારેક બને નેટવર્ક પ્રોબ્લેમને લીધે તો શું કરવાનું છે? તો તમારે પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, બરાબર. પાઠ્યપુસ્તકમાંથી શોધીને પણ તમે લખી શકો છો. આગળ જોઈએ આગળના પેજે શું છે. આગળના પેજે શું આવી ગયું છે? તમારું
होमवर्क आ गयु छे बराबर। तो होमवर्क आपणे सोल्व करिए। होमवर्क मां एमसीक्यू छे, पहला प्रश्न मां नीचेना प्रश्न जवाब योग्य विकल्प पसंद करीने करो। तो आपणे जे खोराक खाईए छीए तेमां खूब ज खाली जग्या होय छे, शुं होय छे, खूब ज વિવિધતા હોય છે, અલગ અલગ હોય છે ને। જે સવારે ખાવું હોય બપોરે થોડા ખાવાના છે, સવારે ચાંદ ભાખરી ખાધી બપોરે ચાંદ ભાખરી ખાવા, બપોરે ચા હાલે ના હાલે, બપોરે શું જોઈએ સાફ રોટલી દાળભાત જોઈએ છે। તો વિવિધતા જોવા મળે છે તો એનો જવાબ શું આવશે, એ વિવિધતા કૌંસમાં અહીંયા બોક્સમાં લખેલું છે એ। બીજો નીચેનામાંથી વનસ્પતિ જન્ય ખોરાક કયો છે, વનસ્પતિ જન્ય ખોરાક કયો છે, એટલે કે વનસ્પતિમાંથી મળતો ખોરાક કયો છે। दूध वनस्पति छे नहीं प्राणी छे, माखन ये तो दूध माथी बने छे, चोखा हाँ चोखा वनस्पति पैदाश छे, तो अहीं आपणे लखवानुं छे सी, अने पनीर छेलू जोईए तो ये दूधनी पैदाश छे, एटले वनस्पति पैदाश क्यों आवी गयुं, चोखा। पछी नीचेनामांथी क्यों शाकभाजी छे, शाकभाजी कीधुं छे तो केळी शाकभाजी छे नहीं फळ छे, सफरजन फळ फळ छे सी, केळा पण शुं छे फळ छे, तो आनो जवाब शुं आवशे डी, बीट आवशे। चोथो રોટલી સામાંથી બને, તો બધાને ખબર જ છે કઈ કઈ સામગ્રી વપરાય છે, ઘઉંનો લોટ અને પાણી વપરાય છે, લોટ અને પાણી, તો આનો જવાબ આવશે સી, એ અને બી બંને। મિશ્રાહારી પ્રાણી કયું છે, મિશ્રાહારી કયું છે સી, મિશ્રાહારી માંસને માંસે ખાય છે, વનસ્પતિ ખાય નહીં, કૂતરો હા રોટલી આપણે આપીએ તો ખાય છે અને બીજા પ્રાણીઓ પણ ખાય છે, તો આ મિશ્રાહારી થઈ ગયું બરાબર, તો એનો જવાબ શું આવશે બી। મધમાંથી મધ સામાંથી બનાવે છે, કેમાંથી બનાવે, પરાગરજમાંથી બનાવે નહીં, પાંપણીમાંથી બનાવે નહીં, કેમાંથી બનાવે છે, પુષ્પરસ એટલે કે ફૂલના રસમાંથી બનાવે છે, આનો જવાબ શું આવશે સી। સાતમો દૂધના ઉત્પાદનો ક્યાં ક્યાં છે બરાબર, દૂધમાંથી બનતી વસ્તુઓ કઈ કઈ છે, તો અહીં શું આવશે માખણ દહીં હા દૂધમાંથી બને છે, મલાઈ હા દૂધમાંથી બને છે, ચીઝ હા દૂધમાંથી બને છે, તો આનો જવાબ શું આવશે ડી આપેલા તમામ। આગળ જોઈએ આઠમો પ્રશ્ન, નીચે આપેલ વનસ્પતિનો કયો ભાગ ખોરાક તરીકે વાપરીએ છીએ, કયો ભાગ ખોરાક તરીકે વાપરીએ છીએ, ફળ ફૂલ ફળ વાપરીએ છીએ હા, કેરી ફળ સફરજન ફળ હા વાપરીએ, ફૂલ ગુલમોહરના ફૂલ આપણે ખોરાક તરીકે લઈએ છીએ, ખાટા મીઠા હોય છે બરાબર, મજા આવે ખાવાની, મૂળ તો ગાય તૃણાહારી છે હા, બકરી તૃણાહારી છે હા, ભેંસ તૃણાહારી છે હા, તો હોય તો કોણ ડી વાઘ, એ શું છે તૃણાહારી નથી। પછી બિલાડી કેવું પ્રાણી છે, તો બિલાડીને આપણે દૂધ આપીએ કે રોટલી આપીએ તો ખાઈ જાય છે, પછી એ શું કરે છે ઉંદરને મારીને પણ ખાય છે, તો એ કેવું થઈ ગયું મિશ્રાહારી, તો આનો જવાબ શું આવશે બી આવશે બી મિશ્રાહારી બરાબર। આજે આટલું રાખીએ, અને જે આ હોમવર્કનો વિભાગ છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે, બીજો પ્રશ્ન અને આગળ ત્રીજો પ્રશ્ન પણ આપેલો હશે બરાબર, આ ત્રીજો પ્રશ્ન, પછી આ ચોથો પ્રશ્ન, અને છેલ્લે બે પ્રવૃત્તિ આપેલી છે, જો એક આ પ્રવૃત્તિ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા શાકભાજી અને ફળોની યાદી, તો એ તમારે અહીંયા લખવાનું છે, એક બાજુ લખવાનું શાકભાજી અને બીજી બાજુ લખવાનું છે ફળો, એની યાદી અહીંયા બનાવવાની છે, આટલું થઈ ગયું બરાબર। પછી બીજો અહીંયા પણ આપેલી છે બીજી પ્રવૃત્તિ, પ્રાણીની યાદી બનાવો જે ખોરાક વિશેની માહિતી મેળવો, અહીંયા પ્રાણીઓના નામ લખવાનું અને એની સામે શું લખવાનું, એના જે ખોરાક ખાતા હોય એ લખવાનું છે, તો આ બે પ્રવૃત્તિ પણ તમારે આમાં લખવાની છે, અને જે હોમવર્કનો વિભાગ છે એમાં જે બાકી રાખેલું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે, અને આ રીતે અહીંયા તમારે પૂરવાનું છે મિત્રામાં બરાબર। આજે આટલું રાખીએ, આવતા વિડીયો લેક્ચરમાં હવે શું ચાલુ કરવાનું થશે બીજો પાઠ બરાબર છે, તો આજે આટલું રાખીએ।